બે હત્યારા કચ્છ ભાજપના કદાપર નેતા જયંતીભાઈ ભાનુશાલીને જ ટાર્ગેટ કરવા આવ્યા હતા પોલીસ તપાસમાં સિલસિલાબંધ વિગતો ખુલી છે કે સામખેયાળી સ્ટેશન વટાવ્યા પછી ટ્રેન કટારીયા ગામ પાસેથી પસાર થતી હતી ત્યારે હત્યારાઓએ કુપેનો દરવાજો ખટખટાવ્યો હતો જયંતીભાઈ ભાનુશાલી અને બે હત્યારા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા કુપે સાથે મુસાફરી કરતા પવન મોરે ચાદર ઓઢીને ઊંઘી ગયા હતા એ દરમિયાન ફાયરિંગ કરીને જયંતી ભાનુશાલીની હત્યા કરી નખાઈ એક હત્યારાએ કહ્યું હતું કે આને પણ ઠોકી દઈએ બીજાએ કહ્યું કે જેને મારવો હતો તે મરી ગયો આનો શું વાંક આને છોડી દઈએ જીવતે જીવતા મોત માળી ગયેલા પવન મોરે પ્રત્યે દયાભાવ બતાવી બે હત્યારાઓ ચેઇન પુલિંગ કરીને ઉતરી ગયા હતા હાથપ્રભ બની ગયેલા મુસાફર પવન મોરે માનસિક સ્વસ્થતા કેળવવા બાથરૂમમાં ગયા હતા બાથરૂમમાંથી પાછા ફર્યા પછી તેમણે ટીટીને ઘટનાની જાણ કરી હતી આ પહેલા રેલવે ટ્રેક નજીક જ આવેલા હાઈવે ઉપર અગાઉથી મૂકેલા અથવા તો આયોજન પૂર્વક કોઈ સાગરિત રાહ જોઈને ઊભો હશે તેવા વાહનમાં બેસી બંને હત્યારા નાસી ગયા હતા ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું હતું કે હત્યારા ઓળખાઈ ચૂક્યા છે જાણે કે પોલીસના હાથ વેતમાં જ છે જયંતી ભાનુશાળી રાજકીય સફળતાની સીડી ચડતા ગયા તેમ વિવાદોમાં પણ ઘેરાતા રહ્યા હતા સૌથી મોટો વિવાદી ઘટનાક્રમ વર્ષ બે હજાર તેરથી અત્યાર સુધીનો છબીલ પટેલ મનીષા ગોસ્વામી સાથે જયંતીભાઈ ભાનુશાળી નામનો વિવાદ ઉછળતો રહ્યો હતો છબીલ પટેલ ખરેખર અમેરિકા જ છે મનીષા ગોસ્વામી ક્યાં છે કોઈ બીજા રાજકીય દાવપેજ કે દુશ્મની છે માનુશાળીની રાજકીય તાકાત ઘટતા સાતથી થી આઠ વર્ષ જૂના હત્યા કેસનો બદલો લેવાયો કે પછી જમીન પૈસાનો વિવાદ કે સેક્સ કોઈ કારણ છે દોડધામ કરતી પોલીસ ટીમોના હાથમાં હત્યારા આવે એટલે જયંતિ ભાનુશાલીની હત્યા પાછળ ચારમાંથી કયું કારણ હશે તે સ્પષ્ટ ન હોવાની સાથે જ અનેકવિધ રહસ્યના આટાપાટાઓ પણ સર્જાઈ રહ્યા છે